તો ચાલો એક પછી એક પ્રશ્નને આપણે લાઈનમાં જોતા રહીએ ને આની અંદર એક એક પ્રશ્નના ડિટેલમાં જવાબ આપેલા છે તો ચાલો પ્રશ્ન એક જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે તો એનો જવાબ આપણે લખવાનો છે કે વનસ્પતિ કોષમાં કોષ પટલ હાજર હોય છે તથા કોષ દિવાલ પણ હાજર હોય છે જ્યારે પ્રાણી કોષમાં કોષરસ પટલ હાજર હોય છે પરંતુ કોષ દિવાલ ગેરહાજર હોય છે ચાલો પ્રશ્ન નંબર બે તરફ જઈએ તો કોષરસ પટલ કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો એનો જવાબમાં એવું લખવાનું છે કે કોષરસ અને કોષ કેન્દ્ર એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોમાંથી અલગ કરે છે જ્યારે કોષ કેન્દ્ર એ કોષની કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે જે કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે હવે જોઈએ આગળ તો જ્યારે કોષરસ એ કોષ કેન્દ્ર તેમજ કોષરસ તરીકે ઓળખાય છે ચાલો આગળના પ્રશ્નમાં જઈએ હવે તો પ્રશ્ન નંબર બે છે પ્રશ્ન નંબર બે એવું કીધું કે નીચેના પ્રશ્નોના જવાબ આપો આ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો એમાં પહેલો પ્રશ્ન કે તમને બળતણ તરીકે પેટ્રોલ કે ડીઝલ કુદરતી વાયુમાંથી પસંદગી કરવાનું કહે તો તમે કયું બળતણ પસંદ કરશો કેમ હવે આનો આન્સર તમારે આપવાનો છે કે જે બળતણ તરીકે આપણને પેટ્રોલ ડીઝલ અને કુદરતી વાયુમાંથી પસંદગી કરવાનું હોય તો કુદરતી વાયુ એ બધી દ્રષ્ટિએ ફાયદાકારક છે કારણ કે ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ જેવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત ખૂટવાના છે તથા આવા રસાયણોના ધુમાડા એ પર્યાવરણ માટે પણ નુકસાન કરતા છે બીજું એનું આગળ લખવાનું છે કે આથી કુદરતી વાયુ એ પુનઃ પ્રાપ્ય તથા પર્યાવરણનું મિત્ર હોવાથી ભવિષ્યની દ્રષ્ટિએ કુદરતી વાયુ જ સારો વિકલ્પ છે જ્યારે તમે પેટ્રોલ કે ડીઝલ વાપરશો તો એમાંથી ધુમાડા નીકળશે પણ કુદરતી વાયુમાંથી ધુમાડા નીકળવાના નથી હવે પ્રશ્ન બે નો પેટા પ્રશ્ન બે કે આગનું નિયંત્રણ કરવા માટે કઈ કઈ બાબત ધ્યાને લેશો હવે આગને નિયંત્રણમાં લેવાની છે તો આગને નિયંત્રણ કરવા માટે સૌ પ્રથમ ફાયર બ્રિગેડ નો સંપર્ક કરવો જોઈએ કારણ કે તે આગનું તાપમાન નીચું લાવવા સક્ષમ છે પછી આગળ જોઈએ કે કે આ કોઈ મોટી કારખાનામાં ફાયર સેફ્ટી રાખીશું પછી આગળ જોઈએ કે પેટ્રોલ પંપ જેવી જગ્યા જ્યાં અગ્નિ ઉત્પાદનનો બહુ મોટો જથ્થો હોય ત્યાં આગ ના લાગે તે માટે કડક નિયમો લાગુ કરીશું હજી આગળ જોઈએ તો આ ઉપરાંત લોકોમાં જાગૃતિ લાવીશું કે જ્યારે આગ લાગે ત્યારે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તો આ પ્રશ્ન પ્રશ્ન પેટા પ્રશ્નનો જવાબ હતો હવે જોઈએ કે વૈજ્ઞાનિક કારણો આપો આની અંદર તમારે વૈજ્ઞાનિક કારણો આપવાના છે તો વૈજ્ઞાનિક કારણોમાં પહેલું વૈજ્ઞાનિક કારણ એવું પૂછ્યું છે કે જીવ આધારિત વિસ્તાર વનસ્પતિ અને પ્રાણીઓ માટે આશીર્વાદ છે એટલે કે જીવ આરક્ષિત વિસ્તાર છે વનસ્પતિને પ્રાણીઓ માટે આશીર્વાદ છે હવે એનું કારણ આપણે જણાવવાનું છે કે જીવ આરક્ષિત વિસ્તાર એ વનસ્પતિ અને પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ છે કારણ કે ત્યાં કોઈ પણ કે પ્રાણીઓને છેડછાડ વન કટાય અને શિકાર કરવાની સખત મનાય છે આમ જીવ આરક્ષિત વિસ્તાર એ આપણી જૈવિક સંસ્કૃતિને જાળવી રાખે છે તથા વનસ્પતિને પ્રાણીઓ માટે લાભદાયક છે હવે આગળ જોઈએ તો પ્રશ્ન 3 નો પેટા પ્રશ્ન બે કે વન નાબૂદીના કારણે રણ નિર્માણ થાય છે એનું કારણ આપણે આપવાનું છે કે વન નાબૂદીના કારણે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે ભૂમિનું ઉપરનું પડ દૂર કરવાથી નીચેના સખત પથ્થરોમાં સ્તરો દેખાય છે તેનાથી ભૂમિમાં સेंद्रिय પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે અને રણ નિર્માણ કહે છે જેને આપણે રણ નિર્માણ કહીએ ચાલો પ્રશ્ન પ્રશ્ન પેટા કે સ્થળાંતર કરનાર પક્ષીઓ કોઈ ચોક્કસ સમયગાળામાં પોતાનું નિવાસ સ્થાન છોડી અન્ય જગ્યાએ જાય છે હવે કારણ શું છે કે વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનાર પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારમાંથી એક ચોક્કસ સમય ઉડીને આવે છે પછી આગળ બીજું કારણ તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી થવાને લીધે તેના મૂળ નિવાસ સ્થાને તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ કહેવાય છે આનું એક્ઝામ્પલ શું છે આપણા નળ સરોવરની અંદર પક્ષીઓ આવે છે હવે પ્રશ્ન નંબર ચાર એવો કીધો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે આ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે તો દહનના ત્રણ પ્રકારો જણાવો દહનના મુખ્ય ત્રણ પ્રકાર છે કયા કયા એક તો ઝડપી દહન સ્વયંસ્ફૂરી દહન અને વિસ્ફોટક દહન એમાં પહેલો છે ઝડપી દહન એને આપણે સમજીએ કે જ્યારે સળગતી દીવા સળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લવાય અને ત્યારે જ ગેસ સ્ટવનું બટન ચાલુ થાય ત્યારે આ પ્રકારનું દહન જોવા મળે છે શું કીધું કે જ્યારે તમે સળગતી દિવાસળીને ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ ની નજીક લાવો અને બટન શરૂ કરો ત્યારે જે દહન થાય દહન છે પછી એમાં વાયુ ઝડપથી સળગે છે 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 તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે આવા દહન કહે હવે એનો બીજો સબ છે કે સ્વયંસ્ફુરિત દહન સળગાવવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે પછી છે વિસ્ફોટક દહન

ઘરેણા બનાવવા માટે સોની જ્યોતની સૌથી બહારની જ્યોતના ભાગનો ઉપયોગ કરે છે કારણ કે જ્યોતની સૌથી બહારનો ભાગ દહન વાળો વિસ્તાર હોય છે અને તે ભૂરા રંગનો હોય છે જેથી સોનું સાંજી જરૂરિયાત મુજબ પીગાળી શકાય જેની કિંમત ધાતુઓથી નુકસાન થતું નથી એટલે કે કિંમતી ધાતુઓનું નુકસાન થતું નથી આમ સોની સૌથી બહારની જ્યોતિનો ભાગનો ઉપયોગ કરે છે હવે પ્રશ્નમાં આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો આ પ્રશ્નોના જવાબ આપવાના છે મુદ્દાસર જવાબ છે જંગલ બચાવવા માટે તમે શું શું કરશો તો આના કારણો આપણે જણાવવાના છે કે જંગલ બચાવવા માટે સૌપ્રથમ લોકોમાં જાગૃતિ લાવવા લોકોને તેનું મહત્વ સમજાવવું જોઈએ પછી ત્યારબાદ જે જરૂરી ઊભી થતી ઇમારતોને અટકાવીશું પછી આગળ જોઈએ તો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સરકારને બંધારણના ફેરફાર લાવવા અપીલ કરશું પર્યાવરણીય તથા પ્રાણીઓના સંરક્ષણ માટે સંસ્થાઓ સ્થાપીશું આવનારી પેઢીને વન કટાઈ તથા જંગલોના વિનાશનું નુકસાન કરીશું તેથી જાગૃતિ આવે જંગલોનું નુકસાન થતું હોય કે આવી રીતે થાય છે તેનામાં જાગૃતિ આવે આ ઉપરાંત જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ રોકીશું જેથી પર્યાવરણને નુકસાન ના થાય હવે બે નંબરનો મુદ્દા સર પેટ્રોલ ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ સૌ પ્રથમ જરૂરી જગ્યાએ વાહન લઈ જવાનું ટાળીશું અને ચાલતા જઈશું કરવા જતા હોય તો ત્યારબાદ આગળ જોઈએ કે જ્યારે ક્યાંક દૂર અથવા એકલું જવું હોય તો રિક્ષા સરકારી બસ વગેરેનો ઉપયોગ કરીશું જેમ બને તેમ બળતણના બદલે કુદરતી ઉર્જા એટલે કે પવન ઉર્જા સૌર ઉર્જા તરફ વળીશું તો અહીંયા આપણું વિજ્ઞાન વિષયનું એકમ કસોટી ઓક્ટોબર મહિનાની સંપૂર્ણ થઈ છે ને જો આ આપણું સોલ્યુશન છે એની પીડીએફ કોઈને જોતી હોય તો મારો વોટ્સએપ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલો છે ત્યાં જઈને હાય મોકલી દેજો અને પીડીએફ એવું લખીને મોકલજો એટલે હું તમને આ પીડીએફ ત્યાં શેર કરીશ ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું નો વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર